હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું સુધાર વિરેલ યોગેશભાઈ ધોરણ પાંચમાં કોમ્પ્યુટર વિષય લઉં છું આજનો આપનો વિષય છે એમએસ વર્ડની અંદર જે વિન્ડો તમે ઓપન કરો છો એ વિન્ડોના ટાઇટલ બાર મેનુ બાર સ્ટાન્ડર્ડ ટૂલ બાર ટાસ્ક બાર મિનિમાઇઝ બટન રિસ્ટો ડાઉન બટન મેક્સિમાઇઝ બટન અને ક્લોઝ બટન એટલે શું તો એની વિગતવાર ચર્ચા આપણે આજે પાર્ટ બેમાં ભાગના આ વિડીયોમાં કરીશું તો આપ સૌ શાંતિપૂર્વક આ વિડીયો નિહાળશો એવી હું આશા રાખું છું ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગ બે ચેપ્ટર બે એમએસ વર્ડનો પરિચય ફા અને ફાઇલનું ચાલો વિદ્યાર્થી મિત્રો એમએસ વર્ડ એમાં સૌથી પહેલો બાર આવે છે ટાઇટલ બાર તો જુઓ મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે વર્ડ કેવી રીતે ચાલુ કરવું તો વિન્ડોઝ આર બટન અને વિન વર્ડ લખી એન્ટર કી દબાવો તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી આ એમએસ વર્ડ વિન્ડો ઓપન થઈ ગઈ છે હવે એમાં જુઓ સૌથી પહેલું ઉપર ડોક્યુમેન્ટ લખેલું છે એ તમારો ટાઇટલ બહાર દર્શાવે છે જ્યારે તમે કોઈ પણ લખાણ લખતા નથી પ્રથમવાર એને ઓપન કરો છો સેવ નથી કરતા ત્યાં સુધી આ ડોક્યુમેન્ટનું નામ ડોક્યુમેન્ટ વન તરીકે બાય ડિફોલ્ટ કોમ્પ્યુટર આપણને દર્શાવે છે ત્યારબાદ જુઓ અલગ અલગ મેનુ આવે છે અહીં વિદ્યાર્થી મિત્રો એક સૂચના ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે જે એમએસ વર્ડ અત્યારે યુઝ કરી રહ્યા છે એ માઇક્રોસોફ્ટ કંપનીનું બે હજાર સાતનું વર્ઝન છે અને તમારે આ ખાસ ધ્યાન આપવાનું રહેશે હવે સૌથી પહેલો આવે છે ટાઇટલ બાર તો ટાઇટલ બાર એ તમારું આ જે ટાઇટલ બાર દેખાય છે એ તમારું મુખ્ય ટાઇટલ બાર એ તમારા પ્રોગ્રામનું નામ દર્શાવે છે હવે જ્યારે તમે કોઈક વસ્તુ લખીને એને સેવ કરો છો ત્યારે આ જે ડોક્યુમેન્ટ વન છે એની જગ્યાએ તમારું નામ કંઈક અલગ આવશે તો જુઓ હું તમને બતાવું છું કેવી રીતે આવશે સૌથી પહેલાં પેજ સેટઅપ પેજ લેઆઉટમાં માર્જિન નેરો સાઇઝ એ ફોર પેજ બોર્ડર તમને મનગમતી લઈ લો અહીં પેજ કલર હું કરીશ નહીં હવે આની અંદર હું આટલે એક પેરેગ્રાફ લખીશ રેડીમેડ છે જે સૂત્રની મદદથી આપણે લખી શકીએ છીએ ઇઝ ઇક્વલ રેન્ડ એન્ટર તો જો વિદ્યાર્થી મિત્રો અહીં રેડીમેડ પેરેગ્રાફ આવી ગયો હવે ખાસ ધ્યાન આપજો કે ઉપર ટાઇટલ બાર પર જુઓ આટલે ડોક્યુમેન્ટ વન લખેલું છે નામ તો આપણે કંટ્રોલ એસ દબાવીશું અને આને લખીશ હું પી વન એટલે કે પ્રેક્ટિકલ વન અને આને હું જે ડ્રાઈવમાં એક ફોલ્ડર બનાવીશ અને આનું નામ આપીશ વર્ડ પ્રેક્ટિકલ હવે એન્ટર મારો એન્ટર મારો અને એને સેવ કરો જુઓ જેવું હું સેવ બટન પર ક્લિક કરીશ એટલે ટાઇટલ બાર પર નામ બદલાઈ જશે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં પીવન નામ આવી ગયું ટાઇટલ બાર પર પી વન એટલે કે તમે જ્યારે કંટ્રોલ કી દબાવી જે વિન્ડો આવી અને ફાઇલનું નામ તમે જે આપ્યું એ તમારું ટાઇટલ બાર દર્શાવે છે તો જુઓ હવે ટાઇટલ બારની જમણી બાજુ તમારા મુખ્યત્વે ત્રણ બટન આવેલા હોય છે સૌથી પહેલું છે તમારું મિનિમાઈઝ બટન હવે આ બટનનો ઉપયોગ શું છે કે જેવો તમે એરો એની પર મૂકશો ડાબું બટન એકવાર દબાવશો તો ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જશે શું થશે ડેસ્કટોપ પરથી અદ્રશ્ય થઈ જશે હવે તમારે એને પાછી લાવવી હોય તો તમારે નીચે જે ટાસ્ક બહાર છે આ વિન્ડોને પાછી લાવવા માટે તમારા તાસ્ક બાર પર આટલા આઇકન સ્વરૂપે જે તમારી ફાઇલ કે ડોક્યુમેન્ટ દેખાય તો તેની પર ક્લિક કરો એટલે પાછી એ મૂળ સ્વરૂપમાં આવી જશે હવે જુઓ વચ્ચેનું બટન છે તમારું રીસ્ટોર ડાઉન બટન એટલે કે જે વિન્ડો તમારી મોટી છે એને નાની કરવા તો જુઓ વિદ્યાર્થી મિત્રો એને ક્લિક કર્યું વચ્ચેના બટન પર તો નાની થઈ ગઈ હવે આને મૂળ સ્વરૂપમાં લાવી છે એટલે કે મોટી હતી તે સ્વરૂપમાં લાવી છે તો તમારે માઉસનો એરો વચ્ચેના બટન પર મૂકવાનો રહેશે ત્યારબાદ મેક્સિમાઇઝ તમને દેખાશે ક્લિક કરો ડાબું બટન એકવાર દબાવો મૂળ સ્વરૂપમાં આવી જશે હવે જે લાલ બટન છે છેલ્લું એ તમારું ક્લોઝ બટન છે એનું મુખ્ય કામ શું છે કે તમારે કોઈપણ ફાઇલ કે ડોક્યુમેન્ટને સેવ કર્યા બાદ તમારે એને બંધ કરવાનું રહેશે તો કોઈપણ ફાઇલ કે ડોક્યુમેન્ટને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું રહેશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં ક્લોઝ બટન પર જેવું મેં ક્લિક કર્યું તેવું ફાઇલ બંધ થઈ ગઈ જુઓ તમને સ્ક્રીન પર અહીં દર્શાવવામાં આવ્યું છે ટાઇટલ બાર જે મેં તમને સમજાવ્યું ત્યારબાદ મેં તમને મેનુ બાર સમજાવ્યું હવે મેનુ બારમાં એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે માય કોમ્પ્યુટર જે ડ્રાઈવ વર્ડ પ્રેક્ટિકલ હવે જુઓ આપણા બે હજાર સાતના વર્ઝનમાં સૌથી પહેલું મેન્યુ બારમાં હોમ મેનો આવે છે ઇન્સર્ટ મેનો આવે છે પેજ લેઆઉટ રેફરન્સીસ મેઇલિંગ રિવ્યૂ અને વ્યૂ આ બે હજાર સાતનું સેટઅપ હતું અને અહીં નીચે જે દર્શાવવામાં આવ્યું છે એ તમારા બે હજાર ત્રણનું છે વર્ડ તો જુઓ એના ઉપરનો ટાઇટલ બાર તમને સેમ દેખાશે પરંતુ જ્યારે તમે મેનુ બાર પર આવશો તો તમને મેનુ અલગ દેખાશે ફાઇલની જગ્યા આ હોમની જગ્યાએ ફાઇલ દેખાશે બે હજાર ત્રણમાં શું દેખાશે ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ ટૂલ્સ ટેબલ વિન્ડોઝ અને હેલ્પ આ બે હજાર ત્રણ છે હવે બે હજાર સાતમાં જુઓ હોમ મેનુ ઇન્સર્ટ મેનુ પેજ લેઆઉટ મેનુ રેફરન્સીસ મેલિંગ રિવ્યુ અને વ્યૂ આ પ્રમાણે તમને જોવા મળશે મેનુ બાર હવે આવશે તમારો સ્ટાન્ડર્ડ ટૂલ બાર તો વિદ્યાર્થી મિત્રો આ બે હજાર ત્રણ છે આ તમે અત્યારે જે સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે એ બે હજાર ત્રણનું એમએસ ઓફિસ એટલે કે એમએસ વર્ડ છે હવે એમાં સ્ટાન્ડર્ડમાં જુઓ કટ કોપી ફેસ સેવ અન્ડુ રીડુ પ્રિન્ટ સ્પેલિંગ એન્ડ ગ્રામર આ સર્ચ વિન્ડો અંડો રીડો આવે છે આ તમારું મેગ્નિફાયર ઝૂમ ઇન ઝૂમ આઉટ આ બધી વસ્તુ દેખાય છે તો જુઓ બે હજાર સાતમાં પણ તમને એ બધું દેખાશે પણ ગ્રાફિક્સ અને ફીચર્સ થોડા અલગ હશે કટ કોપી પેસ્ટ ફોર્મેટ પ્રિન્ટર કે અગાઉ તમે કોઈ ધારો કે આ જે સ્ટાર્ટિંગ અક્ષર કેપિટલ છે એને હું સિલેક્ટ કરું છું અને ફોર્મેટ પ્રિન્ટર પર ક્લિક કરીશ હવે જુઓ આમાં છેલ્લો અક્ષર કે છે આટલે તો મારે કેને કેપિટલ કરવો છે તો એની પર ક્લિક કરીશ તો જે પહેલો અક્ષર જેવો કેપિટલ હશે તેના જેવું જ કોપી કરવા માટે સિલેક્ટ કરીને ફોર્મેટ પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે હવે જુઓ બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન વસ્તુને સિલેક્ટ કરશો તો બધું જ દેખાશે પછી આ તમારો જુઓ સ્ટ્રાઇક થ્રુ એટલે લખાણને વચ્ચે લીટી આરી કરવા માટે અને ત્યારબાદ આવે છે તમારું કંટ્રોલ પ્લસ ઇઝ ઇક્વલ એટલે કે સબસ્ક્રિપ્ટ હવે એ એનો ઉપયોગ શું થાય છે તે જોઈએ આપણે આ સ્ટ્રાઇક થ્રુ આપણે થોડા ફોન્ટને મોટા કરી લઈએ એટલે તમને ખ્યાલ આવશે સિલેક્ટ કરો ત્યારબાદ જુઓ સબસ્ક્રિપ્ટ એટલે કે લખાણ મોટું હોય તો નાનું ચાલ્યું જાય અને સુપરસ્ક્રિપ્ટમાં લખાણ ઉપર ચાલ્યું જાય આનો મુખ્ય હેતુ એવો છે કે તમે જ્યારે કોઈ મેથ્સના મેજિકલ ફોર્મ્યુલા યુઝ કરતા હોવ સૂત્રો યુઝ કરતા હોવ ત્યારે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે હવે ત્યારબાદ છે તમારું અલાઇન ટેક્સ લેફ્ટ રાઇટ અત્યારે લેફ્ટ સેન્ટર રાઇટ જસ્ટિફાઈ બધી બાજુથી લખાણ એક સરખું હવે લખાણની વચ્ચે જગ્યા છોડવા માટે જુઓ તમને આ સિસ્ટમ આપવામાં આવેલી છે વન પોઈન્ટ ઝીરો વન પોઈન્ટ ફિફ્ટીન વન પોઈન્ટ ફાઇવ ટુ પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ફાઈવ થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે તમારું જે લખાણ છે એની વચ્ચે જગ્યા છોરા ધારો કે હું આ પહેલી ત્રણ ને બે પાંચ લાઇનનો હું સિલેક્ટ કરું છું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ કર્યા બાદ આ જે લાઇન સ્પેસિંગ છે લખાણ વચ્ચે જગ્યા છોડવા માટે લાઇન સ્પેસિંગનો ઉપયોગ થાય છે સિલેક્ટ કરીને તમે એના પર ક્લિક કરો હવે મારે ટુ પોઈન્ટ ઝીરો જોઈએ છે તો હું એની પર માત્ર અને માત્ર ક્લિક કરીશ અત્યારે મારું લખાણની જે લાઇન સ્પેસિંગ છે એ એક પોઈન્ટ પંદર છે પણ મારે એને વધારવી છે તો હું શું કરીશ સિલેક્ટ કરીને ટુ પોઈન્ટ ઝીરો પર ક્લિક કરીશ તો જુઓ વિદ્યાર્થી મિત્રો લખાણ આવું દેખાશે હવે તમારે મૂળ સ્વરૂપમાં ચાલ્યા જવું હોય એટલે કે અગાઉ જવું હોય તો કંટ્રોલ સેટ ડપાવો તમારું લખાણ જેવું હશે તેવું તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ ફાઇલ મેનુમાં ચોથા નંબર પર આવે છે ફાઇલ મેનુ આ બે હજાર ત્રણનું છે તમે અત્યારે જે સ્ક્રીન પર નિહારી રહ્યા છો એમએસ ઓફિસ બે હજાર ત્રણ હવે એમાં ફાઇલ મેન્યુમાં શું શું આવશે કે જુઓ તમને અહીં આટલા કોર્નર પર જુઓ આ પીડીએફ ફાઇલ છે એમાં ફાઇલ મેનુ લખેલું છે એડિટ છે એ બે હજાર ત્રણ જેવું સેટઅપ છે પણ જુઓ આની અંદર ફાઇલ મેનુમાં કે ફાઇલ મેનુ સંબંધિત કોઈ પણ કાર્ય કરવા હોય ફાઇલનો સંગ્રહ કરવો હોય નવી ફાઇલ બનાવવી હોય પ્રિન્ટ મેળવી હોય તો આ વગેરે ટૂલનો ઉપયોગ આની અંદર થાય છે આ બે હજાર ત્રણ હવે આપણે જોશું બે હજાર સાતમાં ફાઇલ મેનુ ક્યાં આવેલું છે અલ્ટર અને ટેપ બટન દબાવો કેમ એનું રીઝન છે કે તમે જે બે ફાઇલો ખુલ્લી મૂકી છે તો એને એક પછી એક જોવા માટે અલ્ટર અને ટેપ કીનો ઉપયોગ થાય છે પહેલાં અલ્ટર દબાવો અને પછી તરત ટેપ દબાવો એકસાથે પ્રોસેસ થવી જોઈએ હવે જુઓ આપણું જે ફાઇલ મેનુ ત્યાં બે હજાર ત્રણમાં જોયું તો આપણું ફાઇલ મેનુ આ કોર્નર પર ડાબી બાજુ ઉપર જે તમારું આ ઓફિસ બટન છે એ તમારું ફાઇલ મેનુ છે ક્લિક કરો એમાં ન્યૂ ઓપન સેવ અને સેવ એસ અને પ્રિન્ટ નામના ઓપ્શન દેખાશે જુઓ ન્યૂનો મતલબ થાય છે કે તમારે કોઈ ફાઇલ કે ડોક્યુમેન્ટ નવો બનાવવો છે તમે ચાલુ ડોક્યુમેન્ટમાંથી પણ બનાવી શકો છો અથવા આને ક્લોઝ કરીને પણ બનાવી શકો છો જો હું ક્લિક કરીશ તો ન્યૂ ડોક્યુમેન્ટ અને ક્રિએટ કરો એટલે આવી જશે તો આ તમારો ન્યૂ ડોક્યુમેન્ટ હવે ત્યારબાદ આવે છે નંબર બે ઓપન ઓપનનો મતલબ થાય છે કે અગાઉ તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવ્યું છે તો તેને ખોલવા માટે જે જગ્યા પર તમે મૂક્યું છે તેને ખોલવા માટે ધારો કે હું જેમાં જઈશ એચ એક પ્રોગ્રામ ખોલીએ ક્લિક કરો અને ઓપન કરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ એચ ટીએમએલનો એક પ્રોગ્રામ ઓપન થઈ ગયો ફાઇલ મેન્યુમાં સેવ પર ક્લિક કરશો એટલે કે તમારી આ સેવ એઝ નામની ડાયલોગ બોક્સ આવશે આવું બોક્સ આવશે આપણું એકવાર સેવ થઈ ગયું છે એટલે આ જે અત્યારે મેં શોર્ટકટ કી દબાવી છે એ સેવ એઝની છે એફ ટ્વેલ્વ અથવા તો ફાઇલ મેનુમાં જઈને ચોથા નંબર પર ક્લિક કરો સેવ એઝ તો પણ આવી જશે હવે સેવ એઝનો ઉપયોગ શું થાય વિદ્યાર્થી મિત્રો કે તમારે આજ સેવ થયેલી ફાઇલને ડુપ્લિકેટ નામથી સેવ કરવી છે બીજા નામથી સેવ કરવી છે તો કીબોર્ડ પરથી એફ ટ્વેલ્વ કી દબાવો અથવા ફાઇલ મેનુમાં જઈને ચોથા નંબર પર સેવ એસ પર ક્લિક કરો તો તમારું લખાણ ડુપ્લિકેટ નામથી સેવ થઈ જશે અને ત્યારબાદ સૌથી છેલ્લું આવે છે તમારું પ્રિન્ટ હવે જુઓ બેટ વિદ્યાર્થી મિત્રો કે પ્રિન્ટ તમે જે લખાણ લખ્યું છે એની તમારે નકલ કાઢવી હોય પ્રિન્ટ કાઢવી હોય તો તમારે પ્રિન્ટ વિકલ્પનો ઉપયોગ કરવાનો રહેશે પરંતુ પ્રિન્ટ કાઢતાં પહેલાં સૌથી તમારે પહેલાં કીબોર્ડ પરથી કંટ્રોલ એફ ટૂ લેવાનું રહેશે એટલે કે પ્રિન્ટ પ્રેવ્યુ તમે જોઈ શકો છો શોર્ટકટ કી છે એફ ટુ કંટ્રોલ વટ્ટા એફ ટુ હવે તમારું ચારે બાજુથી લખાણ જોઈ લેવાનું કે કપાતું તો નથી ને જો કપાટું હોય તો તમારે એને પેજ સેટિંગમાં જઈને પેજ સેટઅપ કરવું પડે આ ઓપ્શન છે તમારો એની અંદર પ્રિન્ટ છે એમાં જે તમે ચાલુ પેજ પર તમે છો જે પેજની પ્રિન્ટ કરવા માંગો છો તો એ પેજની જ માત્ર પ્રિન્ટ નીકળશે એ કેવી રીતે ખબર પડે તો જો હું તમને બતાવું છું આ પહેલો પેરેગ્રાફ આપણે પહેલાં પેજ પર લઈ લઈએ બીજો પેરેગ્રાફ બીજા પેજ પર અને ત્રીજો પેરેગ્રાફ થર્ડ પેજ પર જુઓ હવે એક એવી રીતના ખબર પડે કે આપણા ત્રણ પેજ થયા છે તો હું પહેલાં પેજ પર આવી જાઉં છું ક્લિક કરું છું હવે સૌથી પહેલું આ જે ખૂણામાં તમારું સ્ટાર્ટ બટન છે એની ઉપર જુઓ પેજ વન ઓફ થ્રી એટલે કે ત્રણ માના એક છે એટલે તમને ખબર પડી જશે કે અત્યારે આપણે જે પેજ પર છે તો પહેલાં પેજ પર આપણું કરસર ઝપકે છે હવે જુઓ મારે બીજા પેજ પર જવું છે હું ક્લિક કરીશ તો બીજા પેજ પર આવી ગયો તો ત્યાં પેજ ટુ ઓફ થ્રી અને ત્રીજા પર કરીશ તો ત્રીજા પર આવી ગયો માનો કેમ અત્યારે મારું કરસર ત્રીજા પર છે અને મારે પ્રિન્ટ પેજ નંબર વનની કરવી છે તો હું શું કરીશ તો કીબોર્ડ પરથી કંટ્રોલ પી દબાવો શોર્ટકટ કી મારે માત્ર પેજ નંબર એક જોઈએ છે તો હું પેજીસ પર ક્લિક કરીશ અને વન લખીશ અને પછી ઓકે બટન પર ક્લિક કરીશ તો એ પ્રિન્ટ નીકળશે મિત્રો મારી પાસે પ્રિન્ટર એવાઇલેબલ નથી એટલે પ્રિન્ટ નીકળશે નહીં પણ આ તો તમારી જાણકારી ખાતર હું તમને કહું છું કંટ્રોલ પી ફરી વાર તમે જે ત્રણ પેજ છે જે પેજ તમે એની પ્રિન્ટ કરવા માંગો છો પેજીસ પર ક્લિક કરો ત્રણ પેજ છે તો ત્રીજા પર ક્લિક કરશો ત્રણ નંબરનું જ નીકળશે કરંટ પેજીસ એટલે કે તમારું અત્યારે કર્સર જુઓ ફર્સ્ટ નંબર પર છે ફર્સ્ટ પેજ નંબર એક પર છે કર્સર આટલે બ્લિન્કિંગ થાય છે તો હવે હું કીબોર્ડ પરથી કંટ્રોલ પી દબાવીશ અને કરંટ પેજ કરીશ તો મારું પેજ નંબર એક જ પ્રિન્ટ નીકળશે માની લો કે કર્સર ફર્સ્ટ પર છે અથવા તો સેકન્ડ પર છે અને કંટ્રોલ પી દબાવું છું મારે ઓલ એટલે પર ક્લિક કરીને મારે ઓકે કરવું છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો તો જેટલા પણ વર્ડની અંદર પેજ પેજ હશે એ બધા પ્રિન્ટ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ચેપ્ટર બે પાર્ટ ટુ એમએસ વર્ડનો પરિચય અને ફાઈવ મેનુ તો મેનુ મેનુની અંદર આજે આપણે વર્ડ વિન્ડોના મુખ્યત્વે ચાર ભાગો જોયા ટાઇટલ બાર મેનુ બાર સ્ટાન્ડર્ડ ટુલ બાર ટાસ્ક બાર પ્રિન્ટ પ્રિન્ટ preview new save ઓપન આ બધા વિકલ્પો આપણે આજે આજના આ વિડીયોમાં શીખી ગયા જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર છે એ વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયા પ્રમાણે પોતાને ઘરે જાતે પ્રેક્ટિકલ કરવાનું રહેશે જો જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર નથી એ વિદ્યાર્થીઓએ આ વિડિયો સમજવાનો રહેશે